દોષિત પૂર્વ આઈપીએસને આજે સજાનું એલાન થશે. રાજસ્થાનના વકીલને ફસાવવાના કેસમાં સજાનું એલાન થશે. ડ્રગ્સના કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પાલનપુરથી કોર્ટમાં 5 વર્ષથી ચાલી રહ્યો હતો આ કેસ. ખોટા એનડીપીએસ કેસ બદલ સંજીવ ભટ્ટને મળી શકે છે સજા. હાલ સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ છે. મહત્વનું છે કે સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરવા માટે ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટેલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઇમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. તો જામનગરમાં મોતના ખેલનો આ વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે બાઇક ચાલકે જે સ્ટંટ કર્યા સોશિયલ